સોની વેપારી ગુનેગારોના સોફ્ટ ટાર્ગેટ, વધુ એક સોની વેપારી પર ફાયરિંગ. એક તરફ અમદાવાદ શહેર પોલીસ જનતાની નજીક જવા અનેક પ્રયાસો કરી રહી છે, પરંતુ એ જ જનતાની સુરક્ષા અધરતાલ છે. એક તરફ પોલીસ શહેરમાં સુરક્ષા જળવાઈ રહે તેના માટે અનેક પ્રયાસો કરી રહી છે, પેટ્રોલિંગ વધારી રહી છે અને વાહન ચેકિંગ પણ કરી રહી છે. તેમ છતાં ગુનેગારો જાણે પોલીસે ચેલેન્જ આપતા હોય એમ જાહેરમાં ફાયરિંગ કરી ફરાર થઈ જાય છે અને પોલીસ બાદમાં માત્ર તપાસ જ કરી રહી છે. આ અગાઉ થયેલા ફાયરિંગમાં પોલીસ મૂળ સુધી પહોંચી શકી નથી ત્યારે વધુ એક ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે, જેમાં પણ એક સોની વેપારીને ટાર્ગેટ કરવામાં આવ્યો છે. શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતા અને આઈઓસી રોડ પર જૈન જ્વેલર્સ નામે દુકાન ધરાવે છે દીક્ષિતભાઈ. ગઈકાલ રાત્રે પોતાની દુકાન બહાર ઊભા હતા તે સમયે ત્રણ અજાણ્યા બાઇક સવાર આવ્યા હતા અને દીક્ષિતભાઈ પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું અને એક રાઉન્ડ હવામાં ફાયર કરી ફરાર થઈ ગયા. દીક્ષિતભાઈ ગંભીર રીતે ઘવાતા તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસને બનાવની જાણ થતાં ચાંદખેડા સાબરમતી પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારી સહિતનો કાફલો ઘટનાસ્થળ પર ખડકાઈ ગયો હતો અને તપાસ આદરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે લૂંટના ઈરાદે ફાયરિંગ કરવામાં આવ્યું હશે, તેમજ પોલીસને ઘટનાસ્થળ પરથી 7.65 mm કારતૂસ મળી આવી છે. તમામ ફાયરિંગ કેસમાં પલ્સર બાઇકનો જ ઉપયોગ કરવામાં આવે છે અને બંને સોની પર રાતના સમયે જ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેથી પોલીસે એ પણ શંકા વ્યક્ત કરી છે કે આ એક જ ગેંગના સભ્યો હોઈ શકે છે. અગાઉ થયેલા ફાયરિંગ કેસમાં પોલીસ ઘટનાના મૂળ સુધી પહોંચી શકી નથી ત્યારે વધુ એક ફાયરિંગનો બનાવ સામે આવતા પોલીસની કામગીરીમાં રહેલા છીંડા તો ચોક્કસપણે છતાં થયા જ છે, પરંતુ પોલીસની નબળી કામગીરીની પણ ચાડી ખાય છે. કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.